હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતનો સેમેસ્ટર 1નું પ્રકરણ નંબર 4, જેની આપણે સરળ સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન સાથે જોવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો લઈએ, પ્રકરણ 4 છે સંખ્યા. બરાબર, શેનું છે? સંખ્યાનું. તો આ કઈ સંખ્યા છે? તો કે એકમ. એકમ એટલે એક. અહીં છે તે દ્વે એટલે થશે બે. અહીં છે ત્રીણી. ત્રીણી એટલે ત્રણ. આ થશે મિત્રો ચતવારી. ચતવારી એટલે ચાર. આ સંખ્યા છે પંચ એટલે થશે પાંચ. ષટ એટલે થશે છ. આ સંખ્યા છે સપ્ત. સપ્ત થશે એટલે સાત. ત્યાર પછી અષ્ટ. અષ્ટ એટલે આઠ. નવ તો નવ. દસ તો દસ. એકાદશ એટલે અગિયાર. અને દ્વાદશ એટલે બાર. તો આ રીતે આપણે સંખ્યા જોયું. હવે આપણે સ્વાધ્યાય જોવાનું છે. પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો તમને પ્રાપ્ત થશે, વિષય પ્રમાણેનું મટીરિયલ પ્રાપ્ત થશે. બરાબર, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પણ તમને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થવાનું છે. એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ તમે શેર કરી શકશો, જાણ કરી શકશો. બરાબર, અને પરીક્ષાના સમયે પરીક્ષા પેપર સમજૂતીના વિડીયો, એકમ કસોટીના વિડીયો, આ બધું જ આપણી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો 4 આંકડાનો, એટલે આ પેજ ખુલે. તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, અન્ય પેપર, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું 6ઠું ધોરણ સિલેક્ટ કરો, 6ઠાના વિષયમાં જાઓ એટલે પાઠ વાઇઝ વિડીયો મળશે. તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો. શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે તમારું ધોરણ સિલેક્ટ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે. ચાલો મિત્રો સ્વાધ્યાય લઈએ. નીચે આપેલા અંકોને શબ્દમાં લખો. તો કયો અંક છે? પંચ, એકમ, સપ્ત, એકાદશ, દ્વે, નવ, અષ્ટ, ચતવારી, ષટ, દસ, ત્રીણી અને દ્વાદશ. ચાલો હવે તમારે અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રશ્ન 2 છે, તમારે જોડકા જોડવાના છે. બરાબર, તો પંચ, તો આ રીતે તમે જોડકું જોડશો એમની સાથે. ત્યાર પછી છે અષ્ટ. અષ્ટ એટલે આઠ. દ્વાદશ. દ્વાદશ એટલે મિત્રો થશે બાર. ચતવારી એટલે ચાર. અને નવ એટલે નવ. આ રીતે જોડકા જોડવાના છે. ત્રીજું, નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. એકાદશ, નવ, ષટ, અષ્ટ અને પંચ. આવી રીતે લખાશે. ત્યાર પછી આપણે પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ ખાસ આપણે કરવાની છે, ક્રમમાં સંખ્યા જોડી ચિત્ર પૂર્ણ કરી ઓળખો. બરાબર, તો તમારે એક પછી એક ટપકા છે એને વ્યવસ્થિત શું કરવાના છે? જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. અને આખું જે ચિત્ર છે એ ચિત્ર તમારે પૂર્ણ કરવાનું છે. બરાબર, ક્રમશઃ તમારે ટપકા જોડતા જવાના છે. અને ચિત્ર છે એ શું કરવાનું છે? આવી રીતે આમ પૂર્ણ કરવાનું છે. ક્લિયર? આ રીતે ચાલો આગળ વધીએ. ખાસ બીજી પ્રવૃત્તિ છે, કૌંસમાં આપેલી સંખ્યાને શબ્દ ચોરસમાંથી શોધી તેની ફરતે લીટી દોરો. ઉદાહરણ તરીકે અષ્ટ. જો તો અષ્ટમાં આપણે રાઉન્ડ કર્યો છે, એવી રીતે એક પછી એક શબ્દમાં તમારે રાઉન્ડ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોતા જઈએ એક પછી એક શબ્દ વિશે. ચાલો, તો આપણે અહીંથી પહેલા શું મળી જશે? નવ. ચાલો, નવ મળી ગયા. બાજુમાં છે દસ, તો દસ મળી ગયા છે. હવે દ્વે શબ્દ. દ્વે શબ્દ પણ આપણે અહીંયા આપેલો છે. બરાબર, તો એ પણ આપણે મળી ગયો છે. આગળ આપણે વધીએ. અષ્ટ આવી ગયું. એકાદશ અગિયાર. એકાદશ આવી ગયું. ચાલો આગળ દ્વાદશ.
દ્વાદશ, દ્વાદશ એટલે બાર, આવી ગયું. ચાલો ત્યાર પછી ષટ, ષટ છ આવી ગયું, અષ્ટ આવી ગયું છે. ઓકે ચતવારી એટલે ચાર થઈ ગયું. ત્યાર પછી છે પંચ એટલે પાંચ થઈ ગયું, બરાબર. એટલે આ રીતે થઈ જશે મિત્રો. દ્વે, સોરી હો, જો અહીંયા બે છે, દ્વે, દ્વે એટલે બે, આપણે ભૂલ થઈ ગઈ હતી. દ્વે પછી છે સપ્ત એટલે સાત, બે શબ્દો છે અહીંયા, દ્વે અને સપ્ત. ત્યાર પછી છે હજી કયા બાકી રહ્યા, એકમ ત્રીણી, બે રહ્યા ને, તો જુઓ આ ત્રીણી અને આ થઈ ગયું એકમ, થઈ ગયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોઈ લીધું, એકમ ત્રીણી આવી ગયું. તો આ રીતે સોલ્યુશન જોયું તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો. અહીં સુધી રાખીએ, અસ્તુ, જય હિન્દ, જય ભારત.